गोल्डन ब्रिज में ट्राफिक जाम की समस्या माथा ना दुखावा समान बनी गई थी, जेना कारणे गोल्डन ब्रिज की बाजू में समयांतरे नर्मदा मैया ब्रिज नु निर्माण थता आ ब्रिज नायब मुख्यमंत्री नितिन पटेल ना हस्ते अषाढ़ी बीज ना पवित्र दिने वाहन व्यवहार माटे खुल्लो मुकायो हतो, जेना कारणे ब्रिज वाहन चालको माटे आशीर्वादरूप बनी रहेशे तेवी आशाओ वाहन चालको व्यक्त करी रह्या छे। भरूच जिल्लो औद्योगिक तरफ आगळ वधी रह्यो छे अने साथे साथे वस्ती वधारा साथे वाहनोनी संख्यामां पण सतत वधारो थयो छे, जेना पगले मार्गो पण हवे साकड़ा पड़ी रह्या छे, जेना कारणे भरूच अंकलेश्वरने जोड़तो अने अंग्रेजोना जमाना वखतनो गोल्डन ब्रिज वाहन चालको माटे आशीर्वादरूप बनी गयो हतो, परंतु वधती जती वाहनोनी संख्याना कारणे वाहन चालकोने गोल्डन ब्रिजमांथी पसार थवा माटे ट्राफिक जामनी समस्यानो सामनो करवो पड़ी रह्यो हतो, जेना कारणे भरूच अंकलेश्वर वच्चे अपडाउन करता नौकरियातो अने उद्योगकारो अने ખેડૂતોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી અને વર્ષોથી ટ્રાફિક જામની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે નર્મદા નદી ઉપર વધુ એક બ્રિજની સતત માંગ ઉઠી હતી, જેના કારણે ભરૂચના ધારાસભ્ય સહિતના જનપ્રતિનિધિઓએ જે તે વખતના મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સમક્ષ નવા બ્રિજની માંગણી કરી હતી અને તેઓએ પણ તાત્કાલિક બ્રિજના નિર્માણ કાર્ય માટે મંજૂરી આપવા સાથે ગ્રાન્ટની ફાળવણી કરી હતી। ગોલ્ડન બ્રિજની બાજુમાં સમયાંતરે નિર્માણ પામનાર નર્મદા મૈયા બ્રિજનું નામકરણ પણ જે તે વખતના મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કર્યું હતું। 70 મહિના પછી નર્મદા મૈયા બ્રિજ સંપૂર્ણ રીતે તૈયાર થઈ જતા અષાઢી બીજના પવિત્ર દિવસે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવા માટે તંત્ર પણ કામે લાગી ગયું હતું અને નવનિર્મિત નર્મદા મૈયા બ્રિજ અને રંગબેરંગી લાઇટોથી જગમગતો કરી દેવાતો અને નર્મદા મૈયા બ્રિજને બંને સાઈડ ઉપર વોકિંગ તથા રાહદારીઓ પગપાળા બ્રિજ ઉપરથી અવરજવર કરી શકે તેવા અદ્યતન સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે, જેના કારણે આ બ્રિજ શહેરીજનો માટે પણ પિકનિક પોઈન્ટ બની જશે। સાથે ભરૂચ તરફ નર્મદા બ્રિજ નીચે વિવિધ પિકનિક પોઈન્ટ શહેરીજનો માટે સેલ્ફી ઝોન પણ બની ગયો છે। બ્રિજની નીચે વૃક્ષોનું વાવેતર કરી ગાર્ડન ઊભા કરવામાં આવ્યા છે, જેના કારણે વાહન ચાલકો આ બગીચાઓમાં પણ આરામ કરી શકશે। ત્યારે અષાઢી બીજના પવિત્ર દિવસે જિલ્લાવાસીઓને નર્મદા મૈયા બ્રિજની ભેટ મળી હોય તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું। તો બીજી તરફ આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી હતી। ભરૂચ અંકલેશ્વર નર્મદા મૈયા બ્રિજનું લોકાર્પણમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલના હસ્તે લોકાર્પણ થાય તે પહેલા જ કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન કરે તેવી દહેશતના પગલે પોલીસે આમ આદમી પાર્ટીના કેટલાય કાર્યકર્તાઓની ધરપકડ કરી પોલીસ મથકે નજર કેદ કર્યા હતા। કોરોનાની મહામારી દરમિયાન કેટલાય પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા, જેના અનુસંધાને કોરોના લક્ષી ગાઈડલાઈનને લાદવામાં આવી હતી, જેને લઈને આજરોજ યોજાઈ રહેલા નર્મદા મૈયા બ્રિજના લોકાર્પણ કાર્યક્રમ સમારંભમાં મોટી સંખ્યામાં પોલીસ દળ અને સરકારી આગેવાનો હાજર રહેવાના છે અને સામે ભરૂચ અંકલેશ્વર સહિત આસપાસના વિસ્તારના લોકોને સમારોહ દરમિયાન હાજર રહેવા નિમંત્રણ આપવામાં આવ્યું છે। ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સરકારને કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા છે કે આ લોકોને આમંત્રણ નથી, કોરોનાની બીજી લહેરને ખુલ્લું આમંત્રણ આપવામાં આવી રહ્યું છે। ભરૂચ નર્મદા મૈયા બ્રિજનું લોકાર્પણ કરવા માટે ડેપ્યુટી સીએમ ભરૂચ આવી શકે તો કોરોના જેવી ગંભીર મહામારીમાં કેમ નહીં, તેવા આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેમાં આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા કાળા વાવતા ફરકાવીને વિરોધ પ્રદર્શનની તૈયારી કરનાર હોવાની માહિતી પોલીસને મળી હતી, જેના પગલે પોલીસે પણ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયરાજસિંહ રાજ, પ્રભારી કેપી શર્મા અને પ્રદેશ મહામંત્રી પરેશ જોગાળાની ભરૂચ પોલીસે અટકાયત કરી સમારંભની સામે કાળા વાવતા ફરકાવી વિરોધ પ્રદર્શન કરતા પહેલા જ કાર્યકર્તાઓની અટકાયત કરી તેઓને નજરકેદ કર્યા હતા। ભરૂચના વિવિધ પોલીસ મથકોમાં પણ
કેટલાય આમ આદમીના પાર્ટીના કાર્યકરોને નજરકેદ કરવાની ફરજ પડી હતી। ભરૂચ નવા બ્રિજનું ઉદ્ઘાટન કરવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ આવવાના હોય, કોરોના કાળમાં તેઓ સંતાઈ ગયા હતા, તેમણે કોઈ કામ કર્યું ન હતું, એટલા માટે આમ આદમી પાર્ટીએ કાળા વાવટા બતાવી અને વિરોધ કરવાનું નક્કી કરતા આજ સવારમાં 7 વાગ્યાથી જ ભરૂચ જિલ્લામાં કાર્યકરોની ધરપકડો કરવાનું પોલીસે ચાલુ કર્યું છે સરકારના ઇશારે। આ તાનાશાહી છે, આ લોકશાહીનું ખૂન છે। હું એવું સ્પષ્ટ કહીશ કે આ દેશમાં પાછલા બારણે મધ્યકાળ આવી રહ્યો છે। આજે દેશનું જે સુકાન સંભાળી રહ્યા છે એ સલ્તનતના બાદશાહ જેવું વર્તન કરી રહ્યા છે। આ ભાજપ સરકાર લોકોની સેવા કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે અને આમ આદમી પાર્ટી એનો ખૂબ જ વિરોધ કરે છે અને આવનારા દિવસોમાં પણ મોટો વિરોધ કરીશું। આ તાનાશાહી છે અને લોકોની ધરપકડો એક સમયે આજ ભારતીય જનતા પાર્ટી વિરોધ કરવા માટે રોડ રસ્તા ઉપર નીકળી બાટલાઓ લઈ નીકળતા હતા ત્યારે તેમને લોકશાહી દેખાતી હતી અને આજે જ્યારે આપ વિરોધ કરવા માટે નીકળ્યું છે ત્યારે તેમને તેઓ ઉપદ્રવવાદીઓ દેખાય છે। તો ખરેખર આમના બે માપદંડ તોલવાના જુદા છે એનો આમ આદમી પાર્ટી સખ્તમાં સખ્ત વિરોધ કરે છે અને આવનારા સમયમાં પણ આખા રાજ્યવ્યાપી અમે વિરોધ કરીશું અને પાછલા બારણે ઘૂસેલા સલ્તનતના બાદશાહોને ઉખાડીને ફેંકી દેવા માટે અમે રાજ્યની જનતાને આહ્વાન કરીશું। સ્મિથ સાથે સંભાળ અને ઉપચાર એટલે 7X મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં આપને મળશે 24 કલાક રેસિડેન્ટ ડોક્ટર્સ અને મેડિકલ ટીમથી સજ્જ ભરૂચની એકમાત્ર હોસ્પિટલ। હોસ્પિટલની વિશેષતાઓમાં 24 કલાક રેસિડેન્ટ ફિઝિશિયન અને ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર, સારી રીતે પ્રશિક્ષિત પેરામેડિકલ સ્ટાફ, અનુભવી નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીની ગુણવત્તાયુક્ત સારસંભાળ, સ્વચ્છતાને 100% પ્રાધાન્ય, પૂરતા પાર્કિંગની વ્યવસ્થા, મુલાકાતીઓ તથા દર્દીઓ માટે વિશાળ વેઇટિંગ લોન્ચ, ગુજરાતમાં સૌ પ્રથમવાર ફિઝિકલ થેરાપી, સૌથી ઓછા રેટમાં કમ્પ્લીટ બોડી ચેકઅપ। 7X મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્યુટ, ડિલક્સ, સ્પેશિયલ, સેમી સ્પેશિયલ અને સ્ત્રી પુરુષ માટે અલગ જનરલ વોર્ડ, સ્પેશિયલ IPD, ફૂલ્લી અપગ્રેડેડ વેલ ડિઝાઇન ICU, ઓપરેશન થિયેટર, વેલ મેનેજ OPD, ઓર્ગેનાઇઝ એપોઇન્ટમેન્ટ સિસ્ટમ, હોસ્પિટલમાં જ પેથોલોજી, ફાર્મસી, એક્સરે અને અલ્ટ્રાસોનોગ્રાફીની પણ સુવિધાઓ, તમામ રોગની સારવાર માટે નિષ્ણાત ડોક્ટર્સ। 7X મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા આપ સૌની આર્થિક પરિસ્થિતિને ધ્યાને રાખીને સર્વરોગ નિઃશુલ્ક હેલ્થ ચેકઅપનું આયોજન, જેમાં સ્પેશિયાલિસ્ટ તથા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા ફ્રીમાં કન્સલ્ટેશન, તારીખ 21 જૂન 2021 થી 20 જુલાઈ 2021 સુધી નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ અને મફત કન્સલ્ટેશનનો લાભ માટે આજે જ ફ્રી રજિસ્ટ્રેશન કરાવો। મોબાઈલ નંબર 9978354020, ફોન 244020, સ્થળ 7X મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, 7X કોરિડોર, મોતીલાલ વીણ બાગ પાસે 5 બત્તી, ભરૂચ। ભરૂચમાં 2 સ્થળોએથી નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા સતત બીજા વર્ષે પણ કોરોનાના કારણે મંદિર પરિસરમાં જ રથનું ભ્રમણ કરાવ્યું હતું। ભરૂચમાં 250 વર્ષથી નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથને રથમાં મૂકી તેઓના રથને ખેંચવામાં આવ્યો હતો, જેમાં ભક્તો પણ સરકારની કોરોના અંગેની ગાઈડલાઈન સાથે દર્શન કરી ધન્યતા અનુભવી। સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે અને આગામી દિવસોમાં 3જી લહેર પણ આવવાની હોવાની દહેશત વર્તાઈ રહી છે, ત્યારે સરકાર દ્વારા પણ વિવિધ કાર્યક્રમો ઉપર અંકુશ મૂકવામાં આવ્યા છે, જેના પગલે ભગવાન જગન્નાથની રથયાત્રા પણ મંદિર પરિસરમાં ભ્રમણ કરવાની ફરજ પડી હતી। ભગવાન જગન્નાથની મંદિરમાં જ વિશેષ મહા આરતી તથા પૂજા અર્ચના કરી ધાર્મિક વિધિ યોજવામાં આવી હતી। ભરૂચના પૂર્જા બંદર છેલ્લા 250 વર્ષથી નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું, જેના પગલે મંદિર પરિસરમાં એક જ રથમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને મંદિર પરિસરમાં ભ્રમણ કરાવી ધાર્મિક પૂજા અર્ચના કરવામાં આવી હતી। ભક્તોએ પણ ભગવાન જગન્નાથના રથને મંદિર પરિસરમાં ખેંચી ધન્યતા અનુભવી હતી। ભક્તોએ પણ ભગવાનને પ્રાર્થના કરી હતી કે સમગ્ર વિશ્વ વહેલી તકે કોરોના મુક્ત થાય તેવી પ્રાર્થનાઓ કરી હતી। પૂર્જા બંદર, ભરૂચનું જે ખૂબ જૂનું બંદર છે, ત્યાં આવેલ ભગવાન જગન્નાથજીના મંદિરથી છેલ્લા 250 વર્ષથી નીકળતી પરંપરાગત રથયાત્રા આ વખતે COVID-19 સંક્રમણને કારણે પરંપરાગત રૂટ ઉપર નીકળનાર નથી અને એ માટે આ રથયાત્રાનું આયોજન જે કરે છે એ ભોઈ સમાજ અને એમના પ્રમુખ શ્રી ભદ્રેશભાઈ એ ખૂબ સુંદર નિર્ણય લીધો પ્રજાના હિતાકારી માટે, સુખાકારી માટે અને સંક્રમણને વધતું અટકાવવા માટે, લોકોની સુખાકારી માટે અને મંદિર પરિસરમાં જ પ્રતિકરૂપે
भगवान ने फेरवी प्रतीक रथयात्रा काढ़ी ने अहीं ज कार्यक्रम संपन्न करना छे। खूब सुंदर निर्णय छे लोकोनी सुखाकारी माटे अने आपणे भगवान जगन्नाथ जी ने प्रार्थना करीए तमाम नागरिकों स्वास्थ्य सारू राखे तमाम उपर अमी वर्षावे अने आवनार वर्षों में खूब आनंदमय वातावरण में तमाम तहेवारो तमाम धर्मना लोको उजवे कोविड 19 नु संक्रमण पूरु थई जाय त्यार बाद एवी हूँ तमाम ने शुभकामनाओ आपू छू। મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ફરાવવામાં આવી હતી અને ભક્તોએ પણ ભગવાન જગન્નાથના રથને ખેંચીને ધન્યતા અનુભવી હતી। ભક્તોએ પણ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ભગવાન જગન્નાથના દર્શન કરવા મંદિરે ઉમટ્યા હતા। વર્ષોથી ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ વર્ષમાં એકવાર નગરચારિયાએ નીકળી ભક્તોના હાલચાલ પૂછતા હતા, પરંતુ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી હવે ભક્તોએ ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે મંદિરે પહોંચવાની ફરજ પડી રહી છે। पूरा कमेटी हम लोग निर्णय लिया, लोगों की हित के लिए हम भी सरकार का साथ देंगे, हम भी रथ नहीं निकालेंगे शहर के लिए नगर चर्चा के लिए, लेकिन सभी भक्तों को पूरी भरूच शहर का सभी भगवान जगन्नाथ प्रेमियों को मैं विनम्र से हाथ जोड़ के निवेदन करता हूँ। भगवान अभी रथ पर शाम को 7:30 बजे तक विराजमान रहेंगे। शाम को 7:30 बजे भगवान का संध्या आरती होगी। आरती होने के बाद चतुर्धा मूर्ति मंदिर में प्रवेश करेंगे। સ્મિત સાથે સંભાળ અને ઉપચાર એટલે 7X મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં આપને મળશે 24 કલાક રેસિડેન્ટ ડોક્ટર્સ અને મેડિકલ ટીમથી સજ્જ ભરૂચની એકમાત્ર હોસ્પિટલ। હોસ્પિટલની વિશેષતાઓમાં 24 કલાક રેસિડેન્ટ ફિઝિશિયન અને ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર, સારી રીતે પ્રશિક્ષિત પેરામેડિકલ સ્ટાફ, અનુભવી નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીની ગુણવત્તાયુક્ત સારસંભાળ, સ્વચ્છતાને 100% પ્રાધાન્ય, પૂરતા પાર્કિંગની વ્યવસ્થા, મુલાકાતીઓ તથા દર્દીઓ માટે વિશાળ વેઇટિંગ લોન્જ, ગુજરાતમાં સૌ પ્રથમવાર ફિઝિકલ થેરાપી, સૌથી ઓછા રેટમાં કમ્પ્લીટ બોડી ચેકઅપ। 7X મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્યુટ, ડિલક્સ, સ્પેશિયલ, સેમી સ્પેશિયલ અને સ્ત્રી પુરુષ માટે અલગ જનરલ વોર્ડ, સ્પેશિયલ IPD, ફૂલ્લી અપગ્રેડેડ વેલ ડિઝાઇન ICU, ઓપરેશન થિયેટર, વેલ મેનેજ OPD, ઓર્ગેનાઇઝ એપોઇન્ટમેન્ટ સિસ્ટમ, હોસ્પિટલમાં જ પેથોલોજી, ફાર્મસી, એક્સરે અને અલ્ટ્રાસોનોગ્રાફીની પણ સુવિધાઓ, તમામ રોગની સારવાર માટે નિષ્ણાત ડોક્ટર્સ। 7X મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા આપ સૌની આર્થિક પરિસ્થિતિને ધ્યાને રાખીને સર્વરોગ નિઃશુલ્ક હેલ્થ ચેકઅપનું આયોજન, જેમાં સ્પેશિયાલિસ્ટ તથા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા ફ્રીમાં કન્સલ્ટેશન, તારીખ 21 જૂન 2021 થી 20 જુલાઈ 2021 સુધી નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ અને મફત કન્સલ્ટેશનનો લાભ માટે આજે જ ફ્રી રજિસ્ટ્રેશન કરાવો। મોબાઈલ નંબર 9978354020, ફોન 244020, સ્થળ 7X મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, 7X કોરિડોર, મોતીલાલ વીણ બાગ પાસે 5 બત્તી, ભરૂચ। ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના ગોવાલી ગામમાંથી જુગાર રમતા 2 ઈસમોની 1.5 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામમાં આવેલા મહાકાળી નગર સામે હનુમાન મંદિરના ઓટલા ઉપર બેસી જુગાર તેમજ આંકડા પડના આંકડા લખી રહેલા 2 ઈસમોને ઝઘડિયા પોલીસે ઝડપી પાડ્યા। પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર PH વસાવા સ્ટાફના માણસો સાથે ખર્ચી આઉટપોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન બાતમી મળી હતી કે 2 ઈસમો મહાકાળી નગર હનુમાન મંદિરના ઓટલા ઉપર બેસી આંક ફરકના આંકડા લખી સટ્ટા બેટિંગ તેમજ
जुगार रमाड़ी रहा छे। पुलिसे उपयोग स्थले रेड करता नितिन विनायक माधव राव तेमज सादिक अब्दुल मस्जिद मलिक पुलिसे उपयोग स्थले रेड पाड़ता जुगार गांव ऊपर रेड पाड़ी हती अने जुगार झड़पाई गयो हतो। पुलिसे स्थल उपरथी रोकड़ा रकम 3 मोबाइल तेमज रिक्शा मळी कुल 1,54,480 नो मुद्देमाल कब्जे करी बन्ने इसमोनी धरपकड़ करी कायदेसरनी कार्यवाही आरंभी हती। स्वर्गीय अमरभाई पटेल ना स्मरण अर्थे उद्योग मंडल अंकलेश्वर द्वारा स्टेच्यू मुकवा मुद्दे रजूआत कराई हती। लोक लाडीला माननीय श्री स्वर्गीय अहमदभाई पटेल साहेब नु दुखद निधन थयो हतु, जे देश अने आ विस्तार ना लोको माटे आघातजनक समाचार हता अने आजे पण आपणने एक मोटी खोट देखाई रही छे। प्रजानी साथे साथे उद्योगो साथे संकळायेल दरेक वर्ग माटे आ आघातजनक समाचार हता। અહમદભાઈ પટેલ સાહેબે હંમેશા રાજકીય દ્રષ્ટિએ નહીં પરંતુ પ્રજાના હિતમાં નિર્ણયો અને કાર્યો કરતા હતા, જેના અનેક ઉદાહરણો છે। આ વિસ્તારને ઔદ્યોગિક વિસ્તાર તરીકેનો પાયો નાખનાર અને તેને વિકસાવવામાં અહમદભાઈ પટેલ સાહેબના યોગદાનને પ્રજાએ યાદ કર્યા હતા, જેમાં ઉદ્યોગ અગ્રણીઓ દ્વારા પણ ઘણી દુઃખની લાગણીઓ વ્યક્ત કરાઈ હતી અને જેમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ શ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે અહમદભાઈ પટેલ સાહેબનું સ્ટેચ્યુ બનાવી જીઆઈડીસી ઓફિસ કે જીઆઈડી વિસ્તારમાં યોગ્ય જગ્યાએ લગાવવામાં આવશે। નોટિફાઈડ હદ વિસ્તારના મુખ્ય માર્ગને અહમદભાઈ પટેલ માર્ગ તરીકે નામ આપવામાં આવશે। જોકે કોરોના કાળની પરિસ્થિતિના કારણે ઉદ્યોગ મંડળની ચૂંટણીઓ અને અન્ય કારણે આ જાહેરાતને 6 મહિનાથી વધુ સમય પસાર થયો છે, પરંતુ આ જાહેરાતનો અમલ ન થવાથી પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમભાઈ પટેલ દ્વારા આ કાર્યને યથાર્થ કરવા પ્રમુખ ઉદ્યોગ મંડળ તથા અંકલેશ્વરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી। ગત વર્ષે 25/11/2020 ના રોજ સ્વર્ગીય અહેમદભાઈ પટેલના દુઃખદના નિધનના સમાચાર સાંભળી આખા ભારત દેશ અને ખાસ તો આ વિસ્તારના લોકો માટે આ ઘણા આઘાતજનક સમાચાર હતા, કારણ કે અહમદભાઈ પટેલે હંમેશા એમના કાર્યો રાજકીય દ્રષ્ટિએ નહીં પરંતુ પ્રજાહિતમાં એમણે કાર્યો કર્યા હતા। આપણા વિસ્તારને ઔદ્યોગિક વિસ્તાર બનાવવામાં, એની સ્થાપના કરવામાં અને એની પ્રગતિ કરવામાં અહમદભાઈ પટેલનું મોટું યોગદાન રહ્યું છે એ દરેક જાણે છે અને એની નોંધ ઔદ્યોગિક અગ્રણીઓ પણ જાણે એ પણ લીધી છે અને તેથી જ તેઓ પણ ઘણા દુઃખી હતા અને એમની સ્મરણાર્થે સ્ટેચ્યુ બનાવવાની અને એમના નામે માર્ગનું નામકરણ કરવાની ઔદ્યોગિક મંડળના પ્રમુખ તરફથી જાહેરાત કરવામાં આવી હતી। અમે આજે પણ એમની આ જાહેરાતને બિરદાવીએ છીએ, પરંતુ 6 માસથી વધુ સમય થવા છતાં આ કાર્ય પૂર્ણ થયું નથી। એ બાબતમાં કોરોનાકાળનો સમય હતો, ચૂંટણી હતું કે બીજા ઘણા અનેક કારણોસર આ કાર્ય પૂર્ણ થયું નથી। અમે એમના એક હિતેચ્છુ તરીકે અને એમની જાહેરાતની વિશ્વસનીયતા જળવાઈ રહે એ હેતુથી એમને પત્ર લખી એમની જાહેરાતની યાદ અપાવી છે અને અમને આશા છે કે આ કાર્ય એમના દ્વારા ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે, કારણ કે અહમદભાઈ પટેલના ચાહકોની એ પણ આ માંગ છે કે આ કાર્ય પૂર્ણ થાય અને અમને આશા છે કે આ કાર્ય ટૂંક સમયમાં પૂર્ણ થશે। બેકાબુ બનતા ટ્રક ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જે બાદ રોડ પરના ડિવાઈડર પર ડ્રાઈવરે પોતાની હાઈવા ટ્રક ચડાવી દીધી હતી, જેથી ટ્રકને નુકસાન થયું હતું। હાઈવા ટ્રકના ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું હતું, જેને સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી। ચાર રસ્તા પર અકસ્માત સર્જાયો હોવાના કારણે ટ્રાફિક જામનું પરિસ્થિતિનું નિર્માણ થતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। તો આ તાજા સમાચાર અધિક